અંતે કેન્દ્ર સરકારે કરેલી ભલામણ મુજબ ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે છઠ્ઠા પગારપંચનો અમલ કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે 5 લાખ જેટલા સરકારી કર્મચારી અને 3 લાખ પેન્શનર્સને લાભ મળશે. 1 એપ્રિલ 2009થી કર્મચારીઓને વધારીને પગાર મળતો થઈ જશે અને તેની અમલવારી 1 જાન્યુઆરી 2006થી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે સરકાર પર 6000 કરોડનો બોજો પડ્યો છે. આ ઉપરાંત પગાર વધારાના કારણે દર વર્ષે 3000 કરોડનો ખાડો તિજોરીમાં પડશે. સરકારે જો કે 20% દરે ડિફરન્સની રકમ જીપીએફમાં દર વર્ષે જમા કરાવવાનો નિર્ણય લીધો છે. હાલ વિશ્વમાં મંદી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારની હાલત પણ એટલી તગડી નથી કે તિજોરીના તળિયા ઝાટક કરીને તમામને પૂરેપૂરી રકમ આપી શકાય એવું ખુદ નાણામંત્રી વજુભાઈ વાળા સ્વીકાર્યું હતું. સરકાર અને કર્મચારીઓ વચ્ચેની ચર્ચા સફળ રહી છે અને સરકારી કર્મચારીઓ તમામ આંદોલનો સમેટી લીધા છે. બીજી બાજુ નાણાં વિભાગના જ સૂત્રોએ એવું કહ્યું છે કે સરકારે અત્યાર સુધીમાં વેટ લાદીને 12000 કરોડ રૂપિયા જેટલા નાણાં ઉસેટી લીધા છે અને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં 18000 કરોડ રૂપિયાની આવકનો અંદાજ છે, ત્યારે સરકારે ચિંતા કરવાની જરૂર નથી. સરકારી કર્મચારીઓને ઘી કેળા થઈ ગયા છે. તેમણે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી પણ કરી લીધી છે, ત્યારે કામ બાબતે પણ પગાર જેવો વધારો થાય છે કે કેમ તે પ્રશ્ન સામાન્ય માણસના મનમાં ઉઠી રહ્યો છે. એક બાજુ લાંબા સમયથી રાહ જોવાતી હતી એ પગારપંચનો અમલ થયો છે, જેના કારણે સરકારી કર્મચારીઓ નવા જોમ જુસ્સાથી કામે લાગી જશે એવી અપેક્ષા જાગી છે. તો બીજી બાજુ મેડિકલ અને એજ્યુકેશન એલાઉન્સ બંધ કરી દેવામાં આવ્યા છે, એ વાત કર્મચારીઓને ક્યાંક ખૂંચી રહી છે. સરકારે 5 લાખ સરકારી કર્મચારીઓ અને 3 લાખ પેન્શનર્સને બખ્ખા કરાવી દીધા, પરંતુ સાથે સાથે આ લોકો પાસેથી જ આવકવેરા ખાતું 1800 કરોડ રૂપિયાનો આવકવેરો વસૂલવાનું છે. એક અંદાજ પ્રમાણે 1 જાન્યુઆરી 2006ના રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી જીપીએફમાં 6000 કરોડના એરિયર્સ જમા કરાવાશે, એમાંથી 1200 કરોડ રૂપિયા આવકવેરા ખાતું લઈ જશે. આ ઉપરાંત હાલ કાર્યરત એવા સરકારી કર્મચારીઓએ પગાર વધારા બાદ 600 કરોડ રૂપિયા આવકવેરાને ધરી દેવા પડશે. એક બાજુ પગાર વધારાની ઉજવણી ચાલુ છે. પશ્ચાદવર્તી અસરથી એનું ઇંગ્લિશ રિટ્રોસ્પેક્ટિવ. રિટ્રો રિટ્રો હવે કહો તમે બખા ને આપણે આમાં કહો બખા કે નહીં વાંધો નહીં પણ આ તમારી પ્યોર 75 ની સ્પીડ.
પણ આ તમારી પ્યોર 75 ની સ્પીડ પરીક્ષામાં આટલી સ્પીડમાં પેલો બોલશે, પરફેક્ટ આટલી સ્પીડે બોલશે. પણ આ બે ફકરાના પ્રકાર, આવો પણ તમારું કોમ્બિનેશન હોય શકે ફકરામાં, એક અઘરો હશે એક સહેલો હોય. હવે આ તો હું તમને કહું, તમારે આમાં લખાયું કે નહીં પહેલું એક વખત? દાખલા તરીકે એમ કે ભાઈ હમણાં 15 મિનિટ પછી ઉકેલવાનો હોય તો ઉકેલાય?